ગાંધીધામમાં નાફેડના ગોડાઉનમાંથી ચોરાયેલી મગફળીના મામલે એક નવો વળાંક સામે આવ્યો છે. 3-4 દિવસ પૂર્વે પોલીસે ચોરાઉ મગફળીનો જથ્થો કબજે કર્યો છે. આ કેસમાં ગાંધીધામ 2 ડિવિઝન પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે. 4 દિવસ પહેલા પોલીસે ચોરાઉ મગફળીનો જથ્થો કબજે કર્યો હતો. આ કેસમાં ગાંધીધામ 2 ડિવિઝન પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે. અંજાર નગરપાલિકાના ભાજપ કાઉન્સિલરના પુત્ર અને અન્ય કાઉન્સિલરના પતિ સંડોવણી સામે આવી છે. ગત વર્ષે ગાંધીધામના નાફેડના ગોડાઉનમાં આગ લાગી હતી. બાદમાં રાજ્યમાં મગફળી કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. આ વર્ષે મગફળીની ચોરીનું કૌભાંડ ઝડપાયું છે અને ઝીણવટભરી તપાસ થાય તો અનેક મોટા માથાઓના નામ આવી શકે છે અને આ બાબતે 2 ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીધામ 2 ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં રાજ્ય સરકાર દ્વારા નાફેડ સંસ્થાની ખરીદ કરેલ મગફળી જે MMC ગોડાઉનમાં રાખવામાં આવેલ હતી એ મગફળીની ચોરીનો ગુનો 22/1/19 રોજ ફરિયાદી જે ગોડાઉનના મેનેજર છે ચુનીલાલ ગામટા જેઓએ ફરિયાદ પોલીસ સ્ટેશન નોંધાવેલી કે 22 તારીખે ચોરી થયેલાનું એમને જણાય જેથી મગફળીની બોરી નંગ 654 જેનું વજન થાય છે 22,890 ટન અને કિંમત રૂપિયા 11,33,055 માલમત્તાની ટ્રક સાથેની કિંમત ટ્રક નંબર GJ12AU5384ના ચાલક વિરુદ્ધ તેઓએ ફરિયાદ આપતા ગાંધીધામ 2 ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 17/19 નંબરના ગુનાથી ગુનો રજીસ્ટર કરી IPC 380/454/457/114 મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ અમોએ સંભાળી. જે તપાસ દરમિયાન આ ટ્રક નંબરના જે ટ્રક જે બતાવવામાં આવેલ ચોરીના કામે એના માલિક નંદલાલ જે અંજાર રહે છે તેને બોલાવતા એનું નિવેદન લેતા આ ટ્રક તેમની પાસેથી ફારૂક સમા રહેવાસી અંજાર નામ લઈ ગયેલાનું જણાવેલ. જેથી ફારૂક સમાની અમે ગુપ્ત વોચ રાખી તેને પકડવામાં આવેલ અને તેની પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલેલું અને એની જોડે ટોટલ 9 આરોપીઓ હાલ અમે જે ધરપકડ કરેલ છે. રાણાભાઈ આહિર, GTV ન્યૂઝ, ભચાઉ, કચ્છ.